નમસ્કાર અને ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું જાર્મી દરજરના કે હાલના મુખ્ય સમાચાર પર યુવા યુનાઇટ સંધ્યા કાર્યક્રમના એક ભાગ રૂપે ભારતના સૌથી ઊંચા પુસ્તક બુક ઓફ યુનિટીનું આજે અમદાવાદમાં વિમોચન કરવામાં આવ્યું. નવનીત એજ્યુકેશન લિમિટેડની અગ્રણી સ્ટેશનરી બ્રાન્ડ યુવા દ્વારા આયોજિત યુવા યુનાઇટ્સ ઇન્ડિયા કાર્યક્રમના એક ભાગ રૂપે ભારતના સૌથી ઊંચા પુસ્તક બુક ઓફ યુનિટીનું અમદાવાદમાં વિમોચન કરવામાં આવ્યું. આ કાર્યક્રમની શરૂઆત શનિવારે એચએલ કોલેજ ઓફ કોમર્સથી હર્ષોલ્લાસ સાથે કરવામાં આવી. અમદાવાદના વિવિધ મુખ્ય સ્થળોમાં ફર્યા બાદ અંતે રવિવારની સાંજે કાંકરિયા તળાવ પાસે કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું. હાલ દુનિયાના સૌથી ઊંચા સ્મારક સ્ટેચ્યુ ઓફ યુનિટીથી પ્રેરાઈને યુવાને આ નવીન પુસ્તક બુક ઓફ યુનિટી બનાવવાનો વિચાર અમલમાં મૂક્યો. આ પુસ્તક 1 મીટર ઊંચું છે, જેમાં ભારતને સંગઠિત કરનાર ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની છબી મુખપૃષ્ઠ પર દર્શાવવામાં આવી છે. આઝાદી બાદ ભારતના 562 રજવાડા સંગઠિત કરી અખંડ ભારતની રચનામાં સરદાર વલ્લભભાઈ પટેલના યોગદાનને આ પુસ્તક દ્વારા બિરદાવવાનો એક અનેરો પ્રયાસ યુવા દ્વારા કરવામાં આવ્યો. કાર્યક્રમના પ્રથમ દિવસે એચએલ કોલેજથી શરૂ કરી બુક ઓફ યુનિટીને અમદાવાદના વિવિધ સ્થળોએ લઈ જવામાં આવી, જ્યાં તે લોકોના આકર્ષણનું કેન્દ્ર બની. લોકો અને ખાસ યુવાનો મોટી સંખ્યામાં આ કાર્યક્રમમાં જોડાયા. તેમના વિચારો તેમણે આ પુસ્તકમાં લખ્યા. એચએલ કોલેજથી સરદાર પટેલ નેશનલ મેમોરિયલ અને ત્યાંથી સોબો સેન્ટર, સાઉથ બોપલ અને અંતે કેમ્પ હનુમાન એમ દરેક સ્થળે લોકોએ તેમાં જોડાઈને આ કાર્યક્રમને વધાવવામાં આવ્યો. બીજા દિવસે ટીચ ફોર ઇન્ડિયા, બાળકોના દેશભક્તિના કાર્યક્રમ સાથે બુક ઓફ યુનિટીની યાત્રાની શરૂઆત કરવામાં આવી, જે ગાંધી આશ્રમ, લો ગાર્ડન, વસ્ત્રાપુર તળાવ અને અંતે કાંકરિયા તળાવ સુધીની ગૌરવ યાત્રા બાદ આ કાર્યક્રમ તેના અંતિમ ચરણમાં પહોંચી હતી. લોકોએ ઉત્સાહભેર તેમના વિચારો અને તેમના સંદેશા લખીને યુવાની આ અનોખી પહેલને યાદગાર બનાવી. નવનીત એજ્યુકેશન લિમિટેડ હવે આ પુસ્તકને ભારતના માનદ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના કાર્યાલયમાં પહોંચાડશે. અમદાવાદના યુવાનોએ ઉત્સાહભેર આ કાર્યક્રમમાં ભાગ લીધો અને તેના વિચારો આ પુસ્તકમાં લખીને કાર્યક્રમને સફળ બનાવ્યો. બાળકોએ દેશભક્તિના ગીતો સાથે પરફોર્મન્સ રજૂ કરી એકતાનો સંદેશો પાઠવ્યો હતો. આ ઇનિશિયેટિવને કહેવાય છે યુવા યુનાઇટ્સ ઇન્ડિયા. આ ઇનિશિયેટિવમાં અમે લોકો અલગ અલગ સિટીઝમાં જઈ રહ્યા છે ઇન્ડિયાની અને યુનિટીનો મેસેજ ફેલાવી રહ્યા છે. આ બુક જે તમે પાછળ જોવ છો એને કહેવાય છે બુક ઓફ યુનિટી. આ છે ટોલેસ્ટ નોટબુક ઇન ઇન્ડિયા, ઇન્ડિયાની સૌથી લાંબી નોટબુક. ઇટ મેજર્સ 1 મીટર ઇન હાઇટ, 1 મીટર લાંબી છે. આ કમ્પ્લીટલી મેડ ઇન ઇન્ડિયા પ્રોડક્ટ છે અને ઇટ ઇઝ લાઇક એની અધર નોટબુક. તમે આના પેજીસ પલટાવી શકો છો, એના અંદર લખી શકો છો. હવે આ મૂવમેન્ટનું શું ઓબ્જેક્ટિવ છે, અમે શું અચીવ કરવા માંગીએ છીએ? યુવા કહે છે કે આજના ક્લાઇમેટમાં, આજના વાતાવરણમાં, આજની આપણી કન્ટ્રીમાં યુનિટી શું વસ્તુ છે? આપણે એઝ પીપલ યુનિટી ક્યાં મળી શકે છે? આપણે કઈ વસ્તુ કરી શકીએ છીએ જેથી આપણે વિચમાં યુનિટી બની રહે અને ઇન્ક્રીઝ થયા કરે? આ બુકમાં અમે બધાને ઇન્વાઇટ કરીએ છીએ કે યુનિટીના બારામાં એ લોકો આપના વિચાર લખી વ્યક્ત કરે. અને આ બુક અમે પ્રાઇમ મિનિસ્ટર ઓફિસ ઇન દિલ્હીમાં અમે લોકો પહોંચાડીશું અને સોશિયલ મીડિયા દ્વારા બધાના વિચાર અમે લોકો ફેલાવીશું. અમે એકવાર આખું બોમ્બેમાં કર્યું હતું, 3 ડેઝનું ઇવેન્ટ આપણું હતું અને લગભગ 1000+ લોકો અમારા સાથે જોડાયેલા છે. અમદાવાદમાં અમે આજે અને કાલે છે અને વી હોપ કે અમદાવાદ બી અમને એટલો જ રિસ્પોન્સ આપશે. સંજીવ કુમાર રાજપૂત સાથે અનેસ ગુજરાત ન્યૂઝ અમદાવાદ.